પાકિસ્તાને એની તમામ સરહદો પર આતંકવાદીઓને પાળી પોષીને મોટા કર્યા છે. ના, આવું ભારત નથી કહેતું, આવું ઈરાન કહે છે. 16 તારીખે ઈરાને પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી, અદ્દલ ભારતની જેમ જ. નમસ્કાર, આજે આપણે વાત કરીએ ઈરાન અને પાકિસ્તાનના અને ખાસ કરીને મધ્ય પૂર્વના દેશોમાં જે અત્યારે તણાવ ચાલી રહ્યો છે એના વિશે. દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ચાલી રહી હતી. એ ફોરમમાં પાકિસ્તાનના વડાપ્રધાન અને ઈરાનના વિદેશ મંત્રી મંત્રણા કરી રહ્યા હતા. બંને સરસ રીતે વાતો કરી, ફોટા પડાવ્યા, હાથ મિલાવ્યા અને છૂટા પડ્યા. પણ એ બંનેને ખબર નહોતી કે એની ગણતરીની કલાકો પછી ઈરાને પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરવાનું નક્કી કર્યું છે. પાકિસ્તાન માટે આ એક એવી ઘટના હતી કે જે એનાથી સફાળી જાગી ગઈ પાકિસ્તાનની સરકાર. 16 તારીખે ઈરાને પાકિસ્તાનના બલુચિસ્તાન પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો કર્યો, એર સ્ટ્રાઇક કરી. ઈરાનનો એવો દાવો છે કે આ વિસ્તારમાં ઈરાનની સરહદ પર ત્રાસવાદી પ્રવૃત્તિ કરતા ઘણા બધા ત્રાસવાદીઓ માર્યા ગયા છે. પણ પાકિસ્તાન એવું કહે છે કે આ ઘટનામાં નિર્દોષ નાગરિકોના મોત થયા છે. પાકિસ્તાનનો આ જવાબ અદ્દલ એવો જ છે જેવો ભારતે એર સ્ટ્રાઇક કરી અને જેણે જવાબ આપ્યો હતો એવો જ જવાબ આપ્યો છે. સવાલ એ છે કે ઈરાને હુમલો શું કામ કરવો પડ્યો? 2012 જૈશ અલ અદલ નામનું એક સંગઠન છે જેને ઈરાને આતંકવાદી જૂથ જાહેર કરી દીધું. અને હમણાં છેલ્લી વાત કરીએ તો ગયા મહિને આ જૂથે ઈરાનના એક પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો અને એમાં 11 ઈરાની પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ માર્યા ગયા હતા. એ આ બંને વચ્ચેના તણાવનું છેલ્લું વિવાદ કહી શકાય. એ પછી ઈરાને નક્કી કરી લીધું હતું કે આતંકવાદી જૂથનો સફાયો કરવો હવે જરૂરી છે, અને એટલે જ 16 મધરાતે ઈરાને એર સ્ટ્રાઇક કરી. અત્યારે તણાવ એટલો વધી ગયો છે કે પાકિસ્તાને ઈરાનના એમ્બેસેડરને કાઢી મૂક્યા છે અને ઈરાનમાં એમના પોતાના જે રાજદૂત છે એમને પાકિસ્તાન પાછા બોલાવી લીધા છે. આખા મધ્ય પૂર્વમાં તમે જુઓ તો ચારે બાજુ કંઈક ને કંઈક તણાવ ચાલી રહ્યો છે. ઇઝરાયલ અને ગાઝા વચ્ચે વિવાદ ચાલે છે, એમાં ઈરાનને ઇઝરાયલ સામે વાંધો છે. હવે ઈરાન અને પાકિસ્તાન અંદરોઅંદર ઝઘડી રહ્યા છે. ટૂંકમાં આ આખા વિસ્તારમાં એક ઇન્સ્ટેબિલિટી જેવો માહોલ ઊભો થયો છે, અસ્થિરતા ઊભી થઈ છે. અને વિશ્વના ઘણા બધા દેશોએ એ વિશે હવે ચિંતા પણ વ્યક્ત કરી છે કે આ એક મોટા યુદ્ધ તરફ જઈ રહ્યું છે કે શું, એવો અંદેશો બધાને થઈ રહ્યો છે. ઈરાન અને પાકિસ્તાનના સંબંધો આમ તો બહુ વર્ષોથી ખટાસ ભર્યા જ રહ્યા છે. ઈરાનમાં શિયા વસ્તી વધારે છે અને પાકિસ્તાનમાં સુન્નીઓની વસ્તી વધારે છે. મૂળ મુદ્દો તો આ જ છે. પણ પાકિસ્તાને એમની તમામ સરહદ પર જે રીતે આતંકવાદી પ્રવૃત્તિઓને શરણું આપ્યું છે, એવી જ રીતે ઈરાનની સરહદ પર પણ આ ત્રાસવાદી જૂથને શરણું આપી રહ્યું છે. યોગાનું યોગ કહો કે જે ગણો, એ કે ઈરાને પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી એના આગલા દિવસે જ આપણા વિદેશમંત્રી એસ જયશંકર ઈરાનમાં હતા. ભારત એક નવી રણનીતિથી ખાડીના દેશોમાં પોતાની કૂટનીતિ અજમાવી રહ્યું છે. વિદેશમંત્રી એસ જયશંકર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એમની પોતાની કેપેસિટી પર, એટલે કે એમના મિત્ર ભર્યા એમના વર્તાવને લીધે સાઉદી અરેબિયા કે યુનાઇટેડ આરબ અમીરાત એ બધા દેશોમાં એમનું પોતાની મિત્રતાનો ઉપયોગ કરીને સંબંધો વિકસાવી રહ્યા છે. ભારત અને ઈરાનના સંબંધો મજબૂત છે. 2023 બ્રિક્સ દેશોમાં ઈરાનને સામેલ થવાનું હતું ત્યારે કોઈ સમર્થન આપવા તૈયાર નહોતું, ત્યારે ભારતે ઈરાનનું સમર્થન કર્યું હતું. એટલે ભારત ઈરાનના સંબંધો એ રીતે બહુ મજબૂત બની ગયા છે. બીજી બાજુ સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સપ્ટેમ્બરમાં દિલ્હીમાં G20 સમિટમાં પણ હાજરી આપી હતી અને એ વખતે ભારત US એટલે કે નરેન્દ્રભાઈ મોદી અને બાઇડન સાથે ભારત મધ્ય પૂર્વ યુરોપની આર્થિક કોરિડોરની પણ જાહેરાત કરી હતી. હમણાંની જ વાત કરીએ તો
આપણી વાઇબ્રન્ટ સમિટમાં યુએઈના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન પણ વિશેષ હાજરી આપવા માટે ગાંધીનગરમાં આવ્યા હતા. આ પણ કૂટનીતિનો જ એક ભાગ હતો. પાકિસ્તાન અને ઈરાન વચ્ચે લગભગ 950 કિલોમીટર લાંબી સરહદ છે. અરે ઈરાને હવે એવું કહે છે કે પાકિસ્તાન એની સરહદમાં ત્રાસવાદીઓને સરણું આપીને બેઠું છે અને છાસવારે ઈરાન પર હુમલા કરે છે. અફઘાનિસ્તાન સાથેની સરહદ પણ લગભગ 2500 કિલોમીટર જેટલી છે અને પાકિસ્તાન ને અફઘાનિસ્તાનના સંબંધો પણ સારા નથી અને અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન છે અને તાલિબાનો પણ હંમેશા પાકિસ્તાનની ફરિયાદ કરતા આવ્યા છે. ભારત સાથે લગભગ 3500 કિલોમીટરની સરહદ પાકિસ્તાન શેર કરે છે અને ભારત તો આઝાદી વખતથી આ કમ્પ્લેન કરતું આવ્યું છે કે પાકિસ્તાન એમની સરહદમાંથી ત્રાસવાદી પ્રવૃત્તિ કરે છે. એકમાત્ર ચીન સાથે એમની 550 કિલોમીટર જેટલી જ સરહદ છે પાકિસ્તાનની. અને સ્વાભાવિક છે કે ચીન અને પાકિસ્તાનને એકબીજા વિશે કોઈ ફરિયાદ નથી અને આ ફરિયાદ ન હોવાનું કારણ આપણે બધા સમજીએ છીએ, એ બંનેની મિલીભગત છે. સોમવારથી શુક્રવાર સુધી તમે એડિટર્સ વી જોતા રહો રાત્રે 8 વાગે. આવતીકાલે ફરી મળીએ. નમસ્કાર. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.